हेलो स्टूडेंट्स, धोरण पांच विषय गणित। हवे आपणे आगळनी विडियोमां प्रकरण पांचमां ते सरखू देखाय छे, जेमां आकृतिने एक दुत्यांश एटले अर्धा भागमां फेरवता आकृतिनी केवी स्थिति जोवाय छे ते जोयुं। हवे नीचे आपेल आकृतिने एक चतुर्थांश भागमां फेरवो एटले के चौथा भागमां। आपणे विद्यार्थीओ अहींया जोयुं हतुं कि एक चतुर्थांश गुणिया 360 तो 90 अंशना खूणा जेटली आकृति खसे। तो आ आपणे तीर बतायुं हतुं त्यांथी केटले आव्युं अहींया। एवी ज रीते आ आकृति छे एने आपणे एक चतुर्थांश भागमां फरावीशुं तो आकृति आ भाग छे जे ए केटले जशे, सॉरी एक चतुर्थांश भागमां आ स्थिति छे आकृतिनी, तो एक चतुर्थांश भागमां भरावता आ रीते आकृति જોવાશે। હવે આ આકૃતિ છે તો આ આકૃતિ આ રીતે છે, તો એને ચોથા ભાગમાં ફરાવીશું તો આ ભાગ ઉપર જશે। થઈ ગયું એક ચતુર્થાંશ। હવે આ આકૃતિ છે એને આપણે ચોથા ભાગમાં ફરાવીશું તો સીધી થઈ જશે આડી। આપણે ઘડિયાળની દિશામાં આકૃતિને ફરાવવાની છે, તો આ તીર આ સાઈડ છે તો આપણને તીર આ સાઈડ થઈ જશે। હવે આ સર્કલ છે એનામાં એક ડોટ આપેલું છે, તો સર્કલ તો એવું ને એવું જ રહેશે, આ ડોટ અહીંયાથી ફરીને અહીંયા આવી જશે। ઘડિયાળના કાંટો ચોથા ભાગમાં ફરે તો 12 પરથી 3 પર આવી જાય એ રીતે। હવે આ આકૃતિ છે તો આ આકૃતિની આ સ્થિતિ છે એને આપણે ચોથા ભાગમાં ફરાવીશું, એટલે આ રીતે થઈ જશે। થોડું આ આકૃતિની બરાબર જ દોરવાનું। હવે આ ત્રિકોણ છે, આ ત્રિકોણને તમે ત્રિકોણની સ્થિતિ તો એવી ને એવી જ છે, કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણા આપણને એક સરખા બતાવ્યા છે અને તેના ડોટ પણ એક સરખા છે, એટલે આમાં કોઈ ફેર તમને જોવાશે નહીં। ફરીથી જો કે ચોથા ભાગમાં આપણે ફરાવીશું તો આ ભાગ છે અહીંયા આવી જશે, આ અહીં ને આ અહીં, તો આપણે આ રીતે પણ કરી શકીએ। હવે નીચે આ એક આકૃતિ છે એને આપણે ચોથા ભાગમાં આકૃતિને ફરાવીશું, તો તમારે આમાં ખાસ તો અંદરની વસ્તુ જોવાની છે, બાકી તો 90-90 અંશના એક સરખા 4 ખૂણા છે। હવે આ પ્લસ છે, આ સ્ટાર છે, તો આ પ્લસ અહીંયાથી અહીંયા આવશે, એટલે કે આ પ્લસ અહીંયા બરાબર, પછી આ સ્ટાર અહીંયા જશે। હવે આ પ્લસ ઉપર જશે અને આ સ્ટાર છે આ દિશામાં આવશે। થઈ ગયું। હવે અહીં નીચે આપેલ ચિત્ર આકારો પૈકી ચિત્ર આકારોને અડધા ભાગ ફેરવતા એના એ જ રહે તેની નીચેના બોક્સમાં ખરું કરો। આપણે અડધો આટો ફેરવીએ તો આકૃતિમાં એવી ને એવી જ આકૃતિ દેખાય જેમાં આપણે ખરું કરવાનું છે। આ પ્લસ છે એને આપણે અડધો આટો એટલે કે આખી દિશા જ એની બદલાઈ જશે, તો આ પ્લસની નિશાની છે એને આપણે અડધો આટો ફેરવશું તો તે આકૃતિ એવી ને એવી જ જોવાશે।
હવે આ સ્ટાર છે એને આપણે અડધો આટો ફેરવીશું, એ પણ એવું ને એવું જ જોવાશે, કેમ કે આ ચાર સામસામે બધું જ સરખું છે. હવે આ આકૃતિને આપણે અડધો આટો ફેરવશું, આ ભાગ પણ આ ભાગ છે જે અહીંયા નીચે આવશે, આ ભાગ છે એ અહીંયા જશે, એટલે આ પણ એનું એ જ રહેશે. આ આકૃતિમાં પણ સામસામે બતાવી છે આ ભાગ છે એ અહીંયા આવી જશે, આ અહીંયા આખી આકૃતિ ફરી જશે, તો એ પણ એવી ને એવી જ જોવાશે, આ પણ એવી ને એવી જ જોવાશે. આ આકૃતિને પણ આપણે અડધો ભાગ એટલે આ અહીંયા ના અહીંયા આ પણ એવી ને એવી જ જોવાશે, આ પણ એવી ને એવી જ જોવાશે. આ આકૃતિને પણ આપણે અડધો આટો ફેરવીએ તો આવી ને આવી જ જોવાશે. આ આગળ આપણે મિસ્ટેક કરી હતી એ આકૃતિ ફરીથી પણ આપણે એક ચતુર્થાંશ ભાગમાં ફરાવી હતી અને આ એક દ્વિતીયાંશ ભાગમાં ફરાવવાની છે, તો આ આકૃતિની સ્થિતિ બદલાઈ જશે, કેમ કે આની આ ભાગ ઉપર જતું રહેશે ને આ આ રીતે થશે, એટલે આમાં ખોટું આવશે. આ આકૃતિમાં આને આ પણ એવી ને એવી જ જોવાશે, કેમ કે એક બે ત્રણ બધી બાજુઓ સરખી છે. આ આકૃતિ છે એને આપણે અડધો આટો ફેરવીશું તો આ ભાગ ઉપર જતું રહેશે, એટલે એવી ને એવી જોવાય નહીં. હવે આ આકૃતિ એવી ને એવી જોવાશે, કેમ કે તેનું બધી બાજુ સરખી છે. હવે આ છે આની દિશા આમ થઈ જશે, એટલે આ આકૃતિ એવી ને એવી જોવાય નહીં. આ આકૃતિ છે એ આપણને એવી ને એવી જ જોવાશે, આવી જ છે, આ પી છે એ ઊંધો થઈ જશે, એટલે આ એવી ને એવી જોવાય નહીં. આ આકૃતિ છે એને આપણે અડધો આટો ફેરવીશું તો આ ભાગ નીચે આવી જાય, એટલે એવી ને એવી જોવાશે નહીં. આ આકૃતિ આપણને એવી ને એવી જ જોવાશે, આ બધું સરખું છે. હવે આ છે આ આકૃતિને આપણે અડધો આ ત્રિકોણમાં જ ગોઠવેલા છે. હવે આ આકૃતિને આપણે અડધો આટો ફેરવીશું તો ફરતું ફરતું આમ જશે, તો આ ત્રિકોણ અહીંયા થઈ જશે, હા એટલે આ આકૃતિ આવી આ તીર આ બાજુ આવી જાય છે, આ દિશા બધી બદલાઈ જશે, એટલે આ આકૃતિ આવશે નહીં. હવે આ આકૃતિને આપણે અડધો આટો ફેરવીશું તો એવી ને એવી જ જોવાશે, આ પણ એક બે ત્રણ એક બે ત્રણ, એટલે આને પણ આપણે આમ ફરાવીશું તો આ ભાગ અહીંયા આ ભાગ અહીંયા આ ભાગ અહીંયા, એટલે આ આકૃતિ પણ એવી ને એવી જ જોવાશે. આ આકૃતિ એવી ને એવી જોઈએ. આ તમારે તમને જેટલા ફાવે આમાંથી એટલા જ તમારે તમારી નોટમાં દોરવાના છે. અને આગળ જે આપણે એક ચતુર્થાંશ ભાગમાં આકૃતિ ફરાવી આટો ફેરવ્યો એ આ પણ તમારે તમારી નોટમાં લખવાનું છે. અસ્તું.